નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા આયોજિત આજના આ વિડિયો લેક્ચરની અંદર હું ભાવિન સર આપ દરેક વિદ્યાર્થીઓને આવકારું છું આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ અને ધોરણ નવની મેઇન ટેક્સ્ટબુક મેઇન જે આપણા પાઠ છે એનો બીજો જ પાઠ અને પાઠનું નામ છે ડેન્ટલ હેલ્થ ગુજરાતી થાય દાંતનું આરોગ્ય દાંતનું સ્વાસ્થ્ય જેને આપણે આજે વિગતવાર અભ્યાસ કરવા પાછળ જઈ રહ્યા છીએ મિત્રો આપણા શરીરનો મહત્વનો કોઈ જો અંગ હોય આપણા મોઢાનો જો કોઈ મહત્ત્વનો અંગ હોય તો એ આપણું આ બત્રીસું આપણી આ દાંતનો આખો ભાગ છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દાંતનું રક્ષણ નહીં કરીએ તો દાંત છે એ બહુ ટૂંકા ગાળાની અંદર બહુ સમય નહીં જાય અને દાંત ધીમે ધીમે સળવા મળશે અને પડી પણ જશે વિદ્યાર્થી મિત્રો જે રીતે શરીરની આપણે કાળજી રાખીએ છીએ એ રીતે આપણા દાંતની કાળજી રાખવી એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે આ પાઠ દ્વારા ડેન્ટલ હેલ્થ દ્વારા આ પાઠ દ્વારા આપણા દાંતની કાળજી આપણે કઈ રીતે રાખી શકીએ જેની વિગતવાર આપણને આ પાઠની અંદર માહિતી આપેલી છે થોડી પાઠની તમને પ્રાસ્તાવિક માહિતી આપી દઉં તો ડેન્ટલ હેલ્થ દાંતનું સ્વાસ્થ્ય પાઠની અંદર એક વિદ્યાર્થીની હોય છે સોનિયા નામની એ સોનિયાને દાંતનો અસહ્ય દુખાવો થયો હોય છે એ દુખાવો થયો હોય છે એટલા માટે એ એના કાકા અશોકભાઈ સાથે કોની સાથે એના કાકા અશોકભાઈ સાથે એ ડેન્ટિસ્ટની મુલાકાતે જાય છે ડેન્ટિસ્ટ જેનું ગુજરાતી થાય દાંતના ડોક્ટર દાંતના ડોક્ટરની મુલાકાતે જાય છે ડેન્ટિસ્ટ જે જગ્યાએ જાય તેને ક્લિનિક કહેવાય ક્લિનિકનું નામ આપેલું છે મિત્રો ડેન્ટલ કેર ક્લિનિક હવે ડેન્ટલ કેર ક્લિનિકમાં પોતે મુલાકાત માટે જાય છે જેના ડૉક્ટર કોણ હોય છે ડોક્ટર બંસી શર્મા શું નામ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટરનું ડોક્ટર બંસી શર્મા સોનિયાને અસહ્ય દાંતની પીડા થાય છે એટલે સ્કૂલે જઈ શકતી નથી ખાઈ પી શકતી નથી ખાઈ કે પી શકતી નથી સૂઈ શકતી નથી કે એને ચેન પડતો નથી એટલા માટે એના કાકા અશોકભાઈ સાથે એ પોતે મુલાકાતે જાય છે ડેન્ટિસ્ટની મુલાકાતે ડેન્ટલ કેર ક્લિનિક નામના દવાખાનાની અંદર ડૉક્ટર બનસિંહ શર્મા એ પોતે યંગ એન્ડ કોમ્પેટન્ટ યુવાન અને ઉત્સાહી ડૉક્ટર છે એ પોતે એની મુલાકાતે જાય છે અને ડૉક્ટર એને સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે ત્યાર પછી એ ટ્રીટમેન્ટ પછી સોનિયા એ બંસી શર્માને થોડા દાંતને સાચવવા માટેના દાંતનું સ્વાસ્થ્ય સચવાઈ રહીએ એ માટેના થોડા પ્રશ્નો પૂછે છે જેની બંસી શર્મા વિગતવાર માહિતી આપે છે તો ચાલો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ પાઠને આજે આપણે વિગતવાર અભ્યાસ કરીએ અને હા મારી આપને ખાસ વિનંતી છે સાથે આપ ટેક્સ્ટબુક રાખતા જજો ટેક્સ્ટબુક રાખતા જજો જેથી કરીને હું અહીંથી અંગ્રેજી બોલું તો અંગ્રેજી આપ જોઈ શકો અને સામેનું ગુજરાતી છે એ પણ આપ મારા બોલાયેલા પછી સમજી શકો વિદ્યાર્થી મિત્રો પાઠને આપણે આગળ વધારીએ છીએ ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય મિત્રો આ પાઠની અંદર આવતા મહત્વના દાંતને અને દાંતના દવાખાનાને લગતા અમુક અંગ્રેજી શબ્દો અમુક આપણા દાંતની અમુક વિગતો એની મેં અહીંયા વિગત તમને બોર્ડ ઉપર નોંધેલી છે જ્યારે જે ટોપિક આવશે ત્યારે આપણે એની વિગતવાર માહિતી મેળવીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાય પાઠ થોડો લાંબો છે એટલે આપે એક ધારો ત્રીસ પાંત્રીસ મિનિટ તો ધ્યાન દેવું જ પડશે વિદ્યાર્થી મિત્રો ચાલો સોનિયા હેડ અ સિવર ટુ થેક સોનિયાને દાંતનો અસહ્ય દુખાવો થતો હતો સી કુડ નોટ ઇટ એનીથિંગ તેણી કંઈ ખાઈ શકતી નહોતી નોર કુડ સી ગો ટુ સ્કૂલ કે તેણી શાળાએ પણ જઈ શકતી નહોતી સ્ટડીડ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ હોમ અને ઘરે બેઠા બેઠા સોનિયા માટે અભ્યાસ કરવો એ પણ આ દાંતના દુખાવાને લીધે એકદમ અશક્ય હતું શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો તેણી શાંતિથી સૂઈ પણ શક્તિ નહોતી સોનિયા ઓ મા ઇટ્સ અનબેરેબલ અરે મા આ તો અસહ્ય છે બહુ પીડાદાયક છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ જેવું દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ એવું એના કાકાએ સૂચન કર્યું ક્યારે જ્યારે સોનિયાએ એમ કીધું કે અરે એમાં બહુ અસહ્ય દુખાવો થાય છે ત્યારે કાકાએ એને એવું કીધું કે તો તો આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ એના કાકા અશોકભાઈ એને

ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર ડૉક્ટર બંસી શર્મા છે એક યુવાન અને ઉત્સાહી ડૉક્ટર છે ડૉક્ટર શર્માએ પ્રશ્ન પૂછ્યો હેલો યંગ લેડી અરે યુવાન છોકરી શું થયું તને વોટ ધ મેટર વિથ યુ તને શું પ્રોબ્લેમ છે સોનિયા વિથ ડિફિકલ્ટી આ રીતે આમ મુશ્કેલી પડતી હોય એ રીતે છોકરી પોતે બોલી લી ઉ મા અરે મા આહ ડૉક્ટર અરે ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટેથેક ટુ થેક મારે અસહ્ય ભયંકર ખૂબ જ ખતરનાક દાંતનો દુખાવો છે અસહ્ય દાંતનો દુખાવો છે મને દાંતમાં સતત દુખે છે ડૉક્ટર શર્મા આઈ કેન સી લેટ મી જેકિટ ઓકે મને જોવા દે શું પ્રોબ્લેમ છે સીટ્સ ઇન ધ ચેર પ્લીઝ મહેરબાની કરી અને આ ખુરશી ઉપર તું બેસી જા દવાખાનામાં જાઉં દાંતના દવાખાનામાં જાઓ એટલે કે આરામદાયક ખુરશી હોય અને માથે એક આ રીતે ફોક્સ રાખેલો હોય લાઇટ રાખેલી હોય જેના દ્વારા તમને મોઢું ખોલાવી અને તમારા દાંતની અંદર તમારા પેઢાની અંદર કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે એ ડોક્ટર એ પોતે તપાસે સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર સોનિયા ડેન્ટલ ચેર ઉપર બેસે છે ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ લાઇટ અને સ્વિચિસ છે એ માથા ઉપર જે લાઇટ પડે એ લાઇટ પોતે ચાલુ કરે છે ડૉક્ટર શર્મા નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ અને હવે તારું મોઢું ખોલ અને આ મોઢું ખોલીને નાખવું મોઢું ખોલ તારું સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બીટ સ્લોલી થોડું હળવું અમથું માંડ એને મોઢું ખોલ્યું અને ધીમેથી મોઢું ખોલ્યું ત્યાં તરત બોલી આ સોરી ડોક્ટર અરે મને માફ કરો ડૉક્ટર આઈ કાંટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ અરે હું આના કરતા વધારે પહોળું હવે મારું મોઢું ખોલી શકતી નથી વધારે મારું મોઢું ખોલી શકતી નથી શર્મા શર્મા ઓકે કંઈ વાંધો ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ માઉથ મિરર એટલે એક સળિયો હોય અને એની આગળ એક નાનો એવો અરીસો એની ઉપર ફિટ કરેલો હોય હવે તમે જ્યારે મોઢું ખોલો ને એટલે ડોક્ટર એની અંદર અરીસો નાખે લાઇટ તો અંદર પહેલેથી હતી જ બરાબર અને પ્રોબ એટલે તપાસવું માઉથ મિરર એન્ડ ધ પ્રોબ એટલે અરીસો અને તપાસવું એ આમ મોઢામાં રાખી લાઇટ પડે છે એટલે અરીસવા દ્વારા દ્વારા ડોક્ટર છે એ બીજી રીતે આમ મોઢો ખોલી અને તપાસે કે તમારા દાંતમાં કઈ જગ્યાએ શું સમસ્યા છે બરાબર મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ માઉથ મિરર દાંતનો અરીસો મોઢાનો અરીસો અને એ અંદર મૂકી અને તપાસ કરે છે જોવે છે કે સોનિયાને શું સમસ્યા છે આઈ કેન સી મને જો દેખાય છે આઈ સી ધ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રી સ તારી નાની દાઢમાં પ્રી મોલર એટલે વિદ્યાર્થી મિત્રો નાની દાઢ હું આપને એ વિગતવાર જ્યારે દાંતના પ્રકારો આવશે ત્યારે એની માહિતી આપીશ પણ નાની દાઢ નાની દાઢમાં મને કાળો ડાઘ દેખાય છે મને કાળો ડાઘ દેખાય છે ધેર સીમ્સ ટુ બી કેવીટી ધેર હા ત્યાં કલા કદાચ કેવીટી કેવીટી એટલે પોલાણ કેવીટી એટલે પોલાણ કેવીટી એટલે શું હતું કે પોલાણ થઈ જાય દાંતની અંદર કાળો ડાઘ થાય એનો સળો કહેવાય અને સળો દિવસે 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 લાંબો થતો જાય એટલે એ દાંત અને પેઢાના ભાગમાં સળો ઉત્પન્ન કરી અને દાંતને એકદમ પોલાણવાળો કરી નાખે જેને કેવીટી કેવીટી શબ્દ કહેવાય જોયું વિદ્યાર્થી મિત્રો અશોકભાઈ સ્ટાઇટલેડ સ્ટાઇટલેડ એકદમ આશ્ચર્યચકિત થઈને એકદમ આમ આશ્ચર્યચકિત થઈને એના કાકા બોલ્યા અ કેવીટી મોઢામાં પોલાણ ડોક્ટર શર્મા યસ અ કેવીટી હા કેવીટી અને એ જેવી દેવી નહીં એ જેવી દેવી નહીં ક્વાઇટ બિગ વન બહુ મોટી કેવિટી બહુ મોટું પોલાણ છે બહુ તકલીફ છે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે હું આજે થોડી દવા તમને આપું છું ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુ મોરો આવતીકાલ સુધીમાં તમને દર્દમાં થોડી રાહત થઈ જશે ઓનલી ધેન ત્યાર પછી જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ આગળની ટ્રીટમેન્ટ આગળની સારવાર ઇઝ પોસિબલ શક્ય રહેશે કેન યુ કમ બેક ટુ મોરો સોનિયા શું આવતીકાલે તું આવી શકીશ આજે હું તને દવા આપું છું એ દવાથી તને દર્દમાં દુખાવામાં થોડી રાહત રહેશે આવતીકાલે તારે વળી પાછું આવવાનું થશે અશોકભાઈએ કીધું એના કાકાએ કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુ મોરો હું આવતીકાલે તો ગામની બહાર છું બહાર ગામ છું ડૉક્ટર શર્મા વેલ સોનિયા કેન કમલોન સોનિયા તો એકલી પણ આવી શકે છે સી ઇઝ અ બ્રેવ ગર્લ તેણી એકદમ બહાદુર છોકરી છે એટલે સોનિયા તરત બોલી યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ હા ડૉક્ટર મારે આવવું જ પડશે જોયું વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગની અંદર એ ડોક્ટર બનસિંહ શર્માના દવાખાનાની મુલાકાત લે છે અને ડૉક્ટર બનસિંહ શર્મા એના દાંતના અમુક ભાગની તપાસ કરી મોઢાની તપાસ કરી કાળો ડાઘ જુએ છે અને કેવીટી છે એવી ખબર પડી દુખાવામાં દર્દમાં થોડી રાહત થાય એવી દવા આપી અને હવે આવતીકાલ એટલે આજે આપણે જ્યારે નવો પાઠ આગળ વધારીએ છીએ ત્યારે સોનિયા એ આવતીકાલે વડી પાછી ડૉક્ટર પાસે આવે છે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર બીજે દિવસે સોનિયાને થોડું સારું લાગ્યું શી ડીડ નોટ હેવ મચ પેઇન તેણીને હવે વધારે પડતો દર્દ કે દુખાવો થતો નહોતો શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ ચોક્કસ સમયે નક્કી કરેલા સમયે તેણીએ ડૉક્ટરની મુલાકાત લીધી ડૉક્ટર શર્મા હાઉ યુ ફીલ અ યંગ લેડી આજે હવે તને કેવું લાગે છે છોકરી એટલે સોનિયા બોલી મચ બેટર મને ખૂબ સારું લાગે છે ડૉક્ટર શર્મા ક્લિન્ડ વિથ એન એર રોટર જો વિદ્યાર્થી મિત્રો એર રોટર એટલે દાંતની અંદર પાણી સાથે પાણીના પ્રવાહની સાથે પાણીના ફુવારાની સાથે જે ગોળ ગોળ ગોળગોળ ભાગ ફરે એવું મશીન હોય એ મશીન અંદર ફરે એટલે એનો કાળો ભેગ કાળો જે ભાગ છે સળો છે એ સળો એ એર રોટર ફરે એટલે એ દૂર થઈ જાય અને જે જગ્યાએ પોલાણ છે જે જગ્યાએ દાંતમાં ખાડો પડી ગયો છે એ ખાડો એકદમ ચોખ્ખે ચોખ્ખો દેખાય આવે એને એર રોટર કહેવાય તો એર રોટર દ્વારા ડૉક્ટરે બંસી શર્માએ એની કેવિટી સાફ કરી એના દાંતની જે સળો હતો એ સળો સાફ કર્યો ધેન સી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટેન્સ ત્યાર પછી સફેદ પદાર્થથી એ જે પુલાણવાળો ભાગ હતો જેની અંદર ખાડો પડી ગયો હતો એ ખાડો એને ભરી દીધો શેનાથી તો કે સફેદ પદાર્થ છે હવે સફેદ પદાર્થ શું છે તો કે ધ સફેદ પદાર્થ ધ વ્હાઇટ સબસ્ટેન્સ અ નોન એઝ લાઇટ કલ્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ લાઇટ કલ્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એની અંદર મિત્રો ત્રણ વસ્તુ હોય છે સિન્થેટિક રેસિન સિલિકા અને ફિલર સિલિકા ઇઝ અ ફિલર ભરવા માટે સિલિકા એક સિન્થેટિક રેસિન એ રેસા જેવો ભાગ હોય છે અને ફોટો એક્ટિવેટર કે જે સફેદ પદાર્થ તમે અંદર ભર્યો છે જે સફેદ સિમેન્ટ તમે અંદર અંદર ભર્યો છે એ દાંતને એકદમ આમ ચોટી જાય એકદમ ફિક્સ થઈ જાય અને બહુ લાંબા સમય સુધી એની અંદર કોઈ તમને સડો થાય નહીં તો એર રોટર દ્વારા એ કાળો ડાઘ દૂર કરી ખાલી જગ્યામાં પુલણવાળી જગ્યામાં સફેદ સિમેન્ટ સફેદ પદાર્થ ભૈરો સફેદ પદાર્થને લાઇટ ફિલિંગ એની અંદર ત્રણ વસ્તુ રેસિન પૂરણ પૂરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર આ ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો એ સફેદ પદાર્થની અંદર હોય છે ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન સિલિકા એઝ અ ફિલર એન્ડ કોમ્પોઝિટ સોરી એન્ડ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર આ ત્રણ વસ્તુ એની અંદર વિદ્યાર્થી મિત્રો હોય છે ડોક્ટર શર્મા યા ઇટ્સ ડન હા મેં તારા દાંતને ચોખ્ખો કરી દીધો અંદર સફેદ પદાર્થ ભરી દીધો જેથી કરીને હવે તને કોઈ તકલીફ પડશે નહીં થેન્ક યુ ફોર યોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ સ્પીકિંગ અ વર્ડ અરે છોકરી એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું છે એ લાંબા સમય સુધી ખુલ્લું રાખ્યું એ બદલ તારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટરને ખબર હતી છોકરીની જાત કહેવાય બહુ લાંબો સમય સુધી એ પોતે બોયલા વિના રહી શકે નહીં પણ પોતે બોયલા વગર રહી એટલે ડોક્ટરે છોકરીનો આભાર મહિનો એઝ સોનિયા વોઝ અ લાસ્ટ પેશન્ટ ધેટ ડે જો કે સોનિયા તે દિવસે સાંજે એ તેની છેલ્લી પેશન્ટ હતી એટલા માટે ધ ડોક્ટર કુડ સ્પેર સમ ટાઈમ ટુ ટોક ટુ હર ડોક્ટરે તેની સાથે થોડો સમય વાત કરવા માટે ફાળવ્યો સોનિયા ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી ડૉક્ટરે કીધું ડૉક્ટરને કીધું સોનિયાએ કે ડૉક્ટર સાહેબ તમે મને જણાવશો કે મને આ કેવીટી કેવી રીતે થઈ મને આ પુરાણ કેવી રીતે થયું આ દર્દ કેવી રીતે થયો ડૉક્ટર શર્મા વેલ ટેલ મી વન થિંગ મને એક વાત જણાવો આર યુ ઓફ સ્વીટ્સ શું તને મીઠાઈઓ ભાવે છે તને મીઠી વસ્તુ ભાવે છે હવે સોનિયા બોલી યસ આઈ એમ હા મને મીઠી વસ્તુ ખૂબ ભાવે છે આઈ લવ ઇટ ઇન ચોકલેટ્સ મને તો ચોકલેટ ખાવામાં બહુ પ્રેમ થાય છે એન્ડ આઈસ્ક્રીમ એન્ડ એઝ વેલ એઝ સ્વીટ્સ આઈસ્ક્રીમ ખાવાની હોય મીઠાઈઓ ખાવાની હોય આ બધું ખાવામાં તો હું એકદમ આમ કહેવાય ને કે બહુ મને બહુ મજા પડે છે ડૉક્ટર શર્મા એ નાવ ટેલ મી વન મોર થિંગ તો હજી એક વસ્તુ મને જણાવીશ હજી એક વાત મને જણાવીશ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે શું દિવસમાં તું બે વખત તારા દાંતને સાફ કરે છે દિવસમાં બે વાર તારા દાંત સાફ કરે છે ડૂયુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ આઈસક્રીમ કોઈપણ ભોજન લીધા પછી કોઈપણ સમયે ખોરાક ખાધા પછી કે ચોકલેટ આઈસક્રીમ કે કોઈપણ વસ્તુ ખાધા પછી શું તારું મોઢું તું સાફ કરે છે શું તું કોગળા કરે છે પાણી બધી જગ્યાએ ફેરવી અને દાંત મોઢું પેઢા બધું સાફ કરે છે એવું કંઈ કરે છે તું આવું ડૉક્ટરે પ્રશ્ન પૂછ્યા બે ત્રણ પ્રશ્ન હવે સોનિયા બોલી નો ડૉક્ટર નાના ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ હું તો ખાલી સવારે જ મારા બ્રશ દાંત સાફ કરું છું હું તો સવારે જ ખાલી મારા દાંત છે એને બ્રશ કરું છું સાફ કરું છું ડૉક્ટર શર્મા ધેટ ધ પ્રોબ્લેમ આ જ છોકરી તારી સમસ્યા છે આ જ તારો વાંધો છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ તું તારા દાંતની પૂરતી સંભાળ રાખતી નથી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે તારે દિવસમાં બે વાર તો તારા દાંત સાફ કરવા જ જોઈએ વન્સ ઇન ધ મોર્નિંગ એક વખત સવારના એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ અને રાત્રે જ્યારે તું સૂવા જા એ પહેલાં તારે તારા દાંત સાફ કરવા જોઈએ આખો દિવસ આપણે જે કંઈ જમ્યા હોય એટલે રાત્રે સૂતી વખતે આપણે આપણે દાંત સાફ કરીએ અને આખી રાત આપણે સૂતા હોય એટલે મોઢામાંથી દુર્ગંધને કીટાણુને બધું જો થઈ ગયું હોય તો વહેલી સવારે આપણે દાંત સાફ કરીએ તો આપણને વાંધો આવે નહીં અને પછી ત્યાર પછી નાસ્તો કરી બપોરે ભોજન કરી અને રાત્રે જમ્યા પછી હળવા પાણીથી માત્ર કોગળા કરી લઈએ પાણી ચારે બાજુ ફેરવી અને એ પાણી ફેંકી દઈએ જેથી કરીને પણ આપણને વાંધો આવે નહીં આપણા દાંતમાં કોઈ સળો કે દાંતની અંદર આપણા ખોરાકના કણો છે એ સલવાઈ ન જાય બરાબર વિદ્યાર્થી મિત્રો સોનિયા વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર ડોક્ટર આપણા દાંત સાફ કરવાનો યોગ્ય વે યોગ્ય રસ્તો કયો છે ડોક્ટર શર્મા બોલ્યા મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ટેર ટીથ વાઇલ સમસ્યા છે કે બ્રશ છે ને એ ખાલી બંને બાજુ એક બાજુ મોઢામાં અહીંયા અને બીજી બાજુ મોઢામાં અહીંયા એ ખાલી બંને બાજુ જ મોઢામાં દાંત સાફ કરે છે બ્રશ ફેરવે છે વધારે કોઈ દાંત સાફ કરતા નથી બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ પણ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ આ રીતે અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ ઉપરથી નીચે તરફ મોઢાના અંદર બ્રશ ફેરવી અને દાંત સાફ કરવા એનો સાચો વે છે સાચો રસ્તો છે સો દેટ ઇટ રિમૂવ ધ ટાઈની બિટ્સ ઓફ ફૂડ કે જેથી કરીને તેનાથી ખોરાકના જે નાના નાના કણો છે એ દૂર થાય છે સ્ટક બિટવીન ધ ટીથ કે જે બે દાંતની વચ્ચે સ્ટક એટલે કે ચોટેલા હોય છે હલવાઈ ગયા હોય છે એવા જે ખોરાકના કણો છે એ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ ઉપરની જે ફેરવવાથી એ ખોરાકના કણો છે એ ચોંટેલા હોય છે એ દૂર થાય છે અને આપણું મોઢું એકદમ સાફ થઈ જાય છે ધ જમ લાઇન્સ શુડ ઓલસો બી બ્રશડ વિથ જેન્ટલ સ્ટોર્ક હળવેથી ઉપરના જમ લાઇન્સ એટલે કે પેઢા નીચેના જમ લાઇન્સ એટલે નીચેના પેઢા એ પણ હળવા ધક્કાથી સાફ કરવા જોઈએ નોટ ઓનલી ધીસ માત્ર આટલું નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ ચોકલેટ ફોર આઇસક્રીમ દર વખતે તમારા ભોજન પછી કે તમે જમી લો ચોકલેટ ખાઓ આઈસક્રીમ ખાઓ ચવાણું ખાઓ વેફર ખાઓ કુરકુરે ખાવ ઓલા ઓલે નાના નાના રમકડા ખાઓ ઓલા બલૂન ખાવ ઓલી એબીસીડી ખાઓ આવું બધું ખાધા પછી તમારે તમારું જળવું દાંત મોઢું એ તમારે સાફ કરવું જોઈએ શા માટે કારણ કે બહારના મસાલા એટલા બધા ખતરનાક હોય છે કે જરા કમતા પણ જો દાંતમાં વિદ્યાર્થી મિત્રો ચોટી જાય તો આપ નાની ઉંમરમાં જ એ કિંમતી દાંત ગુમાવી બેસશો એટલે એવું ન થાય એ માટે આપણે પૂરતી દાંતની કાળજી રાખવી પડે અને દાંત છે એને ચોખા રાખવા પડે જેથી કરીને આપણને કોઈ વાંધો આવે નહીં બરાબર સોનિયા વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર ડોક્ટર આવું કરવા પાછળનું કારણ તમે મને જણાવશો અને દાંત સચવાઈ રહે દાંતનું આરોગ્ય જળવાઈ રહીએ એની પ્રાથમિક પ્રાયોગિકતા એ છે કે તમારું મોઢું ચારેય બાજુથી સાફ હોવું જોઈએ તમારા દાંતનું સ્વાસ્થ્ય સચવાઈ રહીએ તે માટે પ્રાથમિક માહિતી પ્રાથમિક ફરજ તમારી એ બને છે કે તમારું મોઢું ચોખ્ખું હોવું જોઈએ બરાબર ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોઢું સાફ નથી કરતા તો ધ ટાઈની બિટ્સ ઓફ ફૂડ સ્ટક ઇન સાઈડ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ જો તમે તમારું મોઢું સાફ નથી કરતા તો તમારા દાંતની ઉપરની સપાટીમાં ધ સરફેસ ઓફ યોર ટીથ એની ઉપરની સપાટીમાં ખોરાકના કણો ચોટી જાય છે એન્ડ અને તમારા દાંતની જગ્યામાં બે દાંત વચ્ચે જે જગ્યા હોય એ જગ્યામાં ખોરાકના કણો છે એ સલવાઈ જાય છે અટવાઈ જાય છે એટલે મોઢું બરોબર સાફ કરવું જોઈએ બરાબર નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ હવે એનાથી શું થશે કે આ ખોરાકના રજકણો છે એની ઉપર ધીમે ધીમે જર્મ્સ જીવાતો બેસશે હું ઇવેન્ચ્યુઅલી ઇટ અ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ અને જે ધીમે ધીમે જીવાત થઈ એ જીવાત તમારા દાંતને કોતરી ખાશે તમારા દાંતને એ ધીમે ધીમે ખાઈ જશે ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ અને તેનાથી તમારા દાંતની ઉપરનું રહેલું ઇનેમલ કોટિંગ એ ઉપરનું પળ એ પળ ખરાબ થઈ જાય છે નીકળી જાય છે એન્ડ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી અને લાંબા સમયે આપણા દાંત ઉપર કેવિટી એટલે કે સડો ઉત્પન્ન થાય છે આવું ડૉક્ટરે આપણને કીધું એટલે તરત સોનિયાએ પ્રશ્ન પૂછ્યો ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ ઇનેમલ કોટિંગ દાંતનું ઉપરનું પળ એ શું છે ડૉક્ટર સાહેબ એટલે ડોક્ટર શર્મા બોલ્યા ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ એના માટે તારે આપણા દાંતનું સ્વાસ્થ્ય અને દાંતનું સ્વાસ્થ્ય કઈ રીતે જળવાય છે એ માટે દાંતનું બંધારણ તારે જોવું પડે કઈ રીતે તો કે અવર ટીથ હેવ થ્રી લાયર્સ જો વિદ્યાર્થી મિત્રો થ્રી લાયર્સ ઓફ ટીથ આપણા દાંતની અંદર ત્રણ પળ હોય છે દાંતને ત્રણ પળ હોય છે ધ પેલું પળ ધ અપર મોસ્ટ વ્હાઇટ લાયર ઉપરનું જે સફેદ પળ છે ને સફેદ પળ એ સફેદ પળને ઇઝ કોલ્ડ ઇનેમલ એને ઇનેમલ કહેવાય એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો ઇનેમલ આપણા દાંતના ત્રણ પળ હોય છે અને ત્રણ પળમાંથી ઉપરનું જે વ્હાઇટ પળ આપ જોઈ રહ્યા છો તેને અંગ્રેજીમાં ઇનેમલ કોટિંગ કહેવાય ત્યાર પછી ધ સેકન્ડ લાયર ઇઝ કોલ્ડ ડેન્ટિન જે બીજું પડ એ સફેદ ભાગની નીચેનું જે પડ છે એ નીચેના પડને ડેન્ટિન કહેવાય અને ધ ઇનર મોસ્ટ લાયર ઇઝ સૌથી અંદરનું જે લાયર છે સૌથી અંદરનું જે પળ છે એને ડેન્ટલ પલ્પ કહેવાય એને ડેન્ટલ પલ્પ કહેવાય તો આ રીતે ત્રણ લાયર એ આપણા દાંતના ભાગના છે અવર ટીથ હેવ થ્રી લાયર્સ ધ અપર મોસ્ટ વ્હાઇટ લાયર ઇઝ કોલ્ડ ઇનેમલ સૌથી ઉપરનું જે સફેદ પડ છે એને ઇનેમલ કહેવાય ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી તે સખત અને કઠણમાં કઠણ ભાગ આપણા શરીરનો છે બરાબર ત્યાર પછી ધ સેકન્ડ લાયર ઇઝ કોલ્ડ ડેન્ટિન બીજું પડ એને ડેન્ટિન કહેવાય ઇટ ઇઝ અ સ્લાઇટલી યલો વિશ અને વિદ્યાર્થી મિત્રો આજે બીજું પળ છે ને એ થોડુંક હોય છે પીડું હોય છે એન્ડ ધ ઇનર મોસ્ટ લાયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ અને સૌથી નીચેનું જે પળ છે એને ડેન્ટલ પલ્પ કહેવાય ઇન યોર મોલર તારા દાંતમાં તારી દાઢમાં મોલર એટલે દાઢ આગળ આપણે વિગતવાર સમજીશું મોલર એટલે દાઢ તારી દાઢમાં ધેર વોઝ અ કેવિટી એક કેવિટી હતી તારી દાઢમાં કેવિટી હતી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ કે જે હવે મેં સાફ કરી નાખી છે હવે તે હવે તમને વાંધો નહીં આવે ડૉક્ટર શર્મા કીધું કે ભાઈ તારી કેવિટી હતી મેં સાફ કરી નાખી એટલે હવે કને કોઈ સમસ્યા રહેશે નહીં સોનિયા મોલર વડી પાછું આ મોલર શું છે વોટ ઇઝ ધેટ આ મોલર શું છે ડૉક્ટર ડૉક્ટર શર્માએ કીધું ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ બેટા આ એક દાંતનો પ્રકાર છે આ દાંતનો એક પ્રકાર છે લુક ધ ચાર્ટ તમને એક તમારી જ ચોપડીના આગળના ભાગમાં દાંતનો એક ચાર્ટ આપેલો છે અને એ ચાર્ટની અંદર વિગતવાર કયા દાંતને કઈ વસ્તુ કહેવાય એનું શું નામ છે એની અંદર વિગતવાર અભ્યાસ કરેલો છે દેર આર થ્રી ટાઈપ્સ ઓફ સોરી દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ આપણા મોઢાની અંદર દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ બે પ્રકારના દાંત આવે છે બે પ્રકારના દાંતમાં પેલા પ્રકારનો દાંત છે શું કહેવાય તો કે ડેસિડિયસ ટીથ શું કહેશું વિદ્યાર્થી મિત્રો ડેસિડિયસ ટીથ હવે જો ડેસિડિયસ છે ને એને દાંત કહેવાય કહેવાય ગુજરાતીમાં શું દૂધિયા દાંત નાના બાળકોને દુધિયા દાંત આવે હવે દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય તો કે વીસ જેટલી હોય અંદાજે નાનું બાળક હોય એના દુધિયા દાંતની સંખ્યા વીસ જેટલી હોય અને જેમ જેમ બાળક મોટું થાય એમ સમય જાય એમ દૂધિયા દાંત ખરતા જાય છે ડેસિડિયસ સ્ટીચ છે એ ધીમે ધીમે દૂર થતા જાય છે અને તેની જગ્યાએ દાંતનો બીજો પ્રકાર પરમેનન્ટ એટલે કાયમી દાંત ઉગી નીકળે છે કાયમી દાંત આવે છે આપણે બધાને અત્યારે જે દાંત છે એ કાયમી દાંત છે કાયમી દાંત આપણે બત્રીસ હોય છે એટલા માટે જ એને બત્રીસી કહેવાય એટલા માટે જ એને બત્રીસી કહેવાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ બત્રીસ દાંત આપણા જડબાની અંદર અત્યારે જે છે એ આપણા બીજા પ્રકારનો દાંત છે પરમેનન્ટ ટીથ નાના હતા ત્યારે આપણે પહેલા પ્રકારના દાંત આવ્યા હતા એને ડેસિડિયસ ટીથ કહેવાય દૂધિયા દાંત ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ ડેસિડિયસ ટીથ આર નોન એઝ મિલ્ક ટીથ તેને દૂધિયા દાંત પણ કહેવાય એન્ડ બીજો પ્રકાર છે એ પરમેનન્ટ ટીથ કાયમી દાંત ડેસિડિયસ ટીથ આર યુઝઅલી ટ્વેન્ટી નંબર સ આશરે વીસેક જેટલા દૂધિયા દાંત એ માણસના શરીરમાં હોય છે એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ જેમ જેમ તમે મોટા થતા જાઓ તમારો ઉછેર થાય તેમ તેમ તે વીસ દાંત ધીમે ધીમે ખરતા જાય છે એન્ડ ધેર આફ્ટર ન્યૂ પરમાનન્ટ ટીથ અપ નવા કાયમી દાંત એ ઉગી નીકળે છે નવા કાયમી દાંત ઉગી નીકળે છે ધે આર યુઝઅલી થર્ટી ટુ ઇન નંબર્સ અને તે સામાન્ય રીતે થર્ટી ટુ થર્ટી ટુ બત્રીસ જેટલા એ દાંત આપણા શરીરની અંદર મોઢાની અંદર હોય છે સોનિયા યસ આઈ ઓલ્સો હેવ થર્ટી ટુ ટીથ હા મારે બત્રીસ દાંત છે સોનિયા બોલી બટ ધે આર ઓલ નોટ ઇન સેમ તેઓ બધા એ સરખા નથી બધા એની સાઇઝ કદ આકાર જાડા પાતળા બધા અલગ અલગ છે ડૉક્ટર શર્મા ધ ડિફરન્ટ ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન તેઓ દરેકના અલગ અલગ કાર્યો અલગ અલગ આકાર અને અલગ અલગ કદ જોવા મળે છે કેવા કેવા તો કે ચાર પ્રકારના દાંત એ આપણા મોઢાની અંદર આપણા જડબાની અંદર આપણા જો જો એટલે જડબુ એ જડબાની અંદર હોય છે ચાર પ્રકારના ઓફ ઇન હ્યુમન ટાઈપ કયા ચાર પ્રકારના દાંત તો પહેલા વેલા ફોર ઇન્સી ચાર રાક્ષસી દાંત અણીવાળા દાંત તમે જે જોઈ શકો છો ને ઉપર નીચે એ ચાર રાક્ષસી દાંત બધાના શરીરમાં ચાર હોય બે ઉપરના જડબામાં અને બે નીચેના જડબામાં ત્યાર પછી ટુ કેનાઈન સ બે સુલ દાંત બે શૂલ દાંત જો તમે જોઈ શકો છો આજે મોટા દાંત રહ્યા એને શૂલ દાંત કહેવાય અહીંથી તમે કોઈ પણ વસ્તુ કાપી શકો છો બે ભાગ કરી શકો છો કટકા કરી શકો છો જેને શૂલ એટલે તલવાર દાંત કહેવાય બરાબર અહીંથી તમારે કોઈ પણ વસ્તુ કઠણ હોય એને કાપવી હોય તો એ થાય બરાબર કોઈ પોચી પોલણવાળી વસ્તુ હોય તો એને તમે અહીંથી બટકું ભરીને કાપી શકો એ આ ઉપરના બે સુલ ત્યાર પછી ફોર પ્રી મોલર્સ ચાર નાની દાઢ ચાર નાની દાઢ કઈ રીતે એક નીચેના ભાગમાં એક ઉપરના ભાગમાં આ બાજુ એક નીચેના ભાગમાં એક ઉપરના ભાગમાં આ બાજુ એમ બંને બાજુ થઈને ઉપર નીચે થઈને ચાર નાની દાઢ જોવા મળે કેટલી ચાર નાની દાઢ અને ત્યાર પછી ફોર ઓર સિક્સ મોલર્સ ચાર અથવા છ ચાર અથવા છ મોટી દાઢ બે અથવા ત્રણ નીચે બે અથવા ત્રણ ઉપર અહીંયા પણ બે અથવા ત્રણ નીચે બે અથવા ત્રણ ઉપર બરાબર તો ચાર મોટી દાઢ હોય અથવા છ મોટી દાઢ હોય તો આ રીતે આપણા દાઢ છે આપણા દાંત છે એની રચના થયેલી હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો દેર આર ડિફરન્ટ ઇન અ સેપ સાઇઝ એન્ડ ફંક્શન જુદા જુદા કદ આકાર અને કાર્યો છે દેર આર ફ્રી ઇન્સીસર્સ ફોરી ફોર ઇન્સીસર્સ ચાર રાક્ષસી દાંત ટુ કેનાઇન્સ બે શૂલ દાંત ફોર પ્રી મોલર્સ ચાર નાની દાઢ એન્ડ ટુ સોરી ફોર ઓર સિક્સ મોલર્સ અને ચાર અથવા છ મોટી દાઢ ઇન ઇચ જો દરેક જડબામાં દરેક જડબામાં આ રીતે હોય જ છે સોનિયા કે નહીં આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ ડેન્ટલ પ્રોબ્લેમ ડૉક્ટર સાહેબ મારા મિત્રની દાંતની સમસ્યા વિશે હું તમને કંઈક કહી શકું હું તમને કંઈક જણાવી શકું ડોક્ટર શર્મા ઓ શ્યોર ડિયર અરે હા વાલી બોલ તમ તારે સોનિયા પૂજા વન ઓફ માય ક્લાસમેટ મારી એક પૂજા નામની બેન ભણી છે ને એ સ્લીપડ ઓફ ધ સ્ટેર કેસ એ પગથિયાંથી નીચે પડી ગઈ લપસી ગઈ એન્ડ સી હેડ સમ ફ્રેક્ચર્ડ ટીથ અને એના દાંતમાં ફેક્ચર થઈ ગયું એના દાંત પડી ગયા ભાંગી ગયા વોટ શુડ સી ડુ તેણીએ શું કરવું જોઈએ એટલે ડૉક્ટર બોલ્યા વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ તેણીએ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ એને બતાવવું જોઈએ આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ એના દાંતની તપાસ કર્યા પછી જ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ દાંતના પુનઃ એ ડૉક્ટર પોતે સલાહ આપી શકે છે દાંતની તપાસ થાય પછી એ દાંતનું પુનઃનિર્માણ રિસ્ટોરેશન કઈ રીતે થાય એની સલાહ આપી શકે છે વિથ લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી એને ભરી શકે છે દાંત માનો કે પડી ભાંગી ગયો હોય અડધો દાંત તૂટી ગયો હોય તો અડધા ભાગમાં એ લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ ભરી અને દાંતને સાફ કરી શકાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સોનિયા ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા મારે એક બીજી મિત્ર છે અને જેનું નામ છે ધારા એક બીજી બેન ભણી જેનું નામ છે ધારા સી હેઝ અ અનઇવન ગ્રોથ ઓફ ટીથ તેના દાંતનો વિકાસ ગ્રોથ છે ને એ ડૉક્ટર સાહેબ આડો સવડો થયો છે બરાબર અવિકસિત છે બરાબર ધે હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રો ન એના દાંતનો પૂરતો વિકાસ થયો નથી સી ફીલ્સ વેરી એમ્બરેસ્ટડ એટ ટાઈમ્સ અને આને લીધે એના દાંત આડાહવળા છે આડાહવળા આકાર કદના છે એનાથી એમ્બરેસ્ટડ એને ખૂબ જ શરમ સંકોચ અને ખૂબ જ તકલીફ પડે છે બીજા સાથે વાતચીત કરવામાં દાંત કાઢવામાં એને ખૂબ તકલીફ પડે છે એની એડવાઇસ ફોર હર ડૉક્ટર તેના માટે તમારી પાસે કોઈ સલાહ સૂચન છે અને ડૉક્ટર બોલ્યા નો વન શૂડ ફીલ એમ્બરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી કોઈને કોઈ શારીરિક ખામી હોય તો એ તો હોવાની જ છે એનાથી કાંઈ શરમ કે સંકોચ ન અનુભવવા જોઈએ હર પ્રોબ્લમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ એના પ્રોબ્લેમને ક્રાઉડિંગ એટલે જથ્થો જથ્થો એટલે કે જે ગૂંચળું થઈ ગયું હોય તે એવી પ્રોબ્લમ કહેવાય છે નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો હવે ક્રાઉડિંગ નામની જે પ્રોબ્લેમ હોય ને મોઢામાં આડાવડા દાંત હોય ઊઈ હોય એ રીતે એનું પણ સમાધાન હવે દાંતના ડોક્ટરના જગતની અંદર થઈ ગયું છે ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આ દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવવી પડે બહુ વધારે પડતો એની અંદર ખર્ચો થાય પેલા સ્ક્રૂ બેસાડે સળિયા બેસાડે અને દાંતની એકદમ આમ લેવલમાં લેવાના પ્રયત્ન કરે તો એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય ધ બરેસ વિલ બ્રિંગ હર ટીથ એને પ્રોપર એલિમેન્ટ જ દાંત સીધા કરવા માટે વપરાતા તારની મદદથી એ દાંત સીધા થઈ જાય એ તાર છે એને આમ ખેંચી બંને બાજુથી આમ સ્ક્રુ ફિટ કરી દઈએ નીચેથી પણ દાંતમાં સ્ક્રુ ફિટ કરી દઈએ એટલે વાંધો ન આવે બહુ લાંબા સમયે એક કે બે વર્ષની મહેનત પછી એ દાંત તમારા સીધા થઈ જાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એ હવે આ દવાખાના જગતની અંદર પણ એક નવી આ સારવાર આવી ગઈ છે સોનિયા સુડાય આસ્ક હર ટુ સી યુ શું એના માટે મારી બેનપણી ધારા તમને મળવા આવે એવું સજેશન એને આપી શકું સોનિયા ડૉક્ટર શર્માએ કીધું નો સી વીલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ નાના હું એક સાદી ડૉક્ટર છું સાદી દાંતની ડોક્ટર છું તેણે તો ઓર્થોડોન્ટિક પાસે જવું જોઈએ મારી પાસે નહીં બરાબર સોનિયા થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ તમે મને કિંમતી સજેશન જે આપ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર શર્મા ઇન્ડિડ ડેન્ટલ સાયન્સ હેઝ અ એડવાન્સ્ડ અ લોટ હવે જો કે દાંતનું વિજ્ઞાન છે એ ખૂબ જ આગળ વધી ગયું છે દાંતનું વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે સારવારની ઘણી નવી નવી ટેકનિક ઘણી નવી નવી પદ્ધતિઓ આવી ગઈ છે એટલે હવે કોઈ વાંધો આવે એવી સમસ્યા આપણને દેખાતી નથી કોઈ પણ સમસ્યા હોય તો એ પોતે એનું સમાધાન કરી શકે છે આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું બેન પણ ધારાને કહીશ કે તેણી કોઈ સારા એવા ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લે હા નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ હા હવે મને યાદ આવ્યું કે મારે મારા સાયન્સ વિષયની અંદર એક પ્રોજેક્ટ બનાવવાનો છે તો હું ચોક્કસપણે દાંતના આરોગ્ય ઉપર જ એ મારો પ્રોજેક્ટ બનાવીશ બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન અ સાયન્સ કારણ કે મારે સાયન્સમાં આ જ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે આ જ કાર્ય કરવાનું છે એન્ડ આઈ થિંક ધીઝ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક અને મને એવું લાગે છે ડોક્ટર સાહેબ કે આ ખૂબ જ મહત્વનો અને અગત્યનો મુદ્દો છે દાંતની સાર સંભાળ ડોક્ટર શર્મા યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ જો તારે કોઈ પણ પ્રકારની ગાઈડન્સ મદદ માર્ગદર્શનની જરૂરિયાત હોય તારા પ્રોજેક્ટ માટે તો તું મારી પાસે કોઈ પણ સમય આવી શકે છે વેલકમ એની ટાઈમ ડોક્ટર શર્મા ઇટ સો નાઇસ ઓફ યુ સોનિયાએ કીધું ડોક્ટર શર્માને કે તમે ખૂબ જ દયાળુ છો કેટલા સારા છો ડોક્ટર શર્માએ કીધું યુ આર વેલકમ તારું સ્વાગત છે સોનિયા તું ગમે ત્યારે આવી શકો છો તારા પ્રોજેક્ટ માટે તું મારી મુલાકાત ગમે ત્યારે લઈ શકે છે જોયું વિદ્યાર્થી મિત્રો દાંતની સમસ્યા દિવસે દિવસે બ્રશ ન કરવું કો ટાઈમે બ્રશ કરવું અથવા તો યોગ્ય પદ્ધતિથી બ્રશ ન કરવું વગેરે રીતે આપણે આપણા દાંત જો ચોખા નહીં રાખીએ તો એક સમય એવો આવશે કે આપણા દાંત છે એની અંદર સડો ઉત્પન્ન થશે અને એ જ સડો એ ધીમે ધીમે આપણા પેઢાને અને આપણા દાંતને સડી સડાવી દેશે જેથી કરીને બહુ લાંબા સમયે આપણે દાંત વગરના કે તાકે બોખા થઈ જઈશું વિદ્યાર્થી મિત્રો મારી આપને ખાસ વિનંતી છે કે દિવસમાં એટલીસ્ટ બે વાર વ્યવસ્થિત રીતે બ્રશ કરવું વહેલી સવારે જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો તે પહેલાં બરાબર યોગ્ય રીતે બ્રશ કર્યા પછી જીભમાંથી ઓળ પણ ઉતારવી અને ત્યાર પછી રાત્રે સૂતી વખતે જ્યારે તમે સૂવા માટે જાઓ છો જ્યારે તમારે કાંઈ પણ ખાવાનું નથી તે સમયે તમારે તમારા દાંત સાફ કરવા જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બપોરનું ભોજન સવારનો નાસ્તો રાત્રિનું વાળું બપોરનું રાત્રિનું ડિનર કોઈ પણ સમયે બ્રેકફાસ્ટ હોય લંચ હોય કે ડિનર હોય કોઈ પણ સમયે જ્યારે તમે ખાવ છો મોઢામાં કંઈક નાખો છો એ ખાઈ લીધા પછી એના કીટાણુઓ એના ઝીણા ઝીણા દાણા એ તમારા દાંતમાં ચૂંટેલા હોય છે જો યોગ્ય રીતે તમે તમારા મોઢામાં પાણીને કોગળા કરી અને ચારેય બાજુએ જો ન ફેરવો તો લાંબા સમય સુધી એ અનાજના કણો અંદર સેડા અંદર ચોટી રીએ સળી જાય અને લાંબા સમયે કેવી સળો ઉત્પન્ન કરી અને પોલાણ ઉત્પન્ન કરી શકે છે વિદ્યાર્થી મિત્રો બે વખત તો બ્રશ ચોક્કસ કરવું ડેન્ટલ હેલ્થ આ પાઠ દ્વારા આપણને ઘણી બધી વિગત જાણવા મળી અને આ પાઠ દ્વારા આપણે આપણા દાંતનું સ્વારો આરોગ્ય કેવી રીતે સાચવી શકીએ તેની પણ આપણે વિગતવાર માહિતી મેળવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજથી જ આ પાઠ સમજ્યા પછી તમે પણ તમારા દાંતની ચોક્કસ કાળજી રાખશો અને મહિને બે મહિને ત્રણ મહિને કે એકવાર એમ તમારા જે યોગ્ય ડેન્ટિસ્ટ હોય દાંતના ડોક્ટર એની મુલાકાત લેશો જેથી તમારા દાંત સાચવવા માટે ડૉક્ટર તમને યોગ્ય સલાહ આપી શકે નવા નવા ટોપિક સાથે નવા નવા મુદ્દા સાથે વિદ્યાર્થી મિત્રો હું ભાવિન સર જલ્દીથી આપની સમક્ષ હાજર થઈશ એવા વચન સાથે હું અત્યારે રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ